અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજકોટની પીડિતાએ અમરેલી તાંત્રિક વિસાવદરનો ભૂવો રાવળદેવ સહિત સમગ્ર કૌભાંડના સાગરીતો સામે બળાત્કાર છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. આ સમગ્ર હકીકત રાજકોટ વિજ્ઞાન જાથાના કાર્યાલયે પીડિતાના પરિવારે ચોંકાવનારી હકીકત આપતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે. માતા દીકરીનો મજબૂરીનો કિસ્સો સમાજ માટે બોધપાઠરૂપે જાથા જોવે છે. સમગ્ર મામલે અમરેલી DYSP JP ભંડારીએ જણાવ્યું હતું, 5 માંથી 4 આરોપીઓને તાલુકા પોલીસે ઝડપી લીધા છે. અન્ય એકને પણ સત્વરે ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જણાવતા કહ્યું હતું કે આવા કોઈ તાંત્રિકોની વાતોમાં લોકો ના આવે અને જરૂર પડીએ પોલીસને જાણ કરે, જેથી અન્ય લોકો આવી ઘટનાઓથી બચાવી શકાય. પહેલા સંપત થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી, મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત. એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું એટલે મારી છોકરીને ખોટો માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા. તો મારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણા મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય, એ કે હું તારું બધું કરી દઈશ. કેમ કે જે મુકેશ છે એ મારી બેનપણીનો જમાઈ છે અને એની દીકરી, એમની પાસે એ કે 2-3 એવી વિદ્યા છે અને મોહિની છે. એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળે, અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે, પણ તું તારી જાયદાદ બધી લઈને પહેલાં નીકળજે. એ કે એ ભૂલતી નહીં કે તે પછી હું અમરેલી આવી મારી દીકરીને અમે બે, તો મને આવી રીતના પૈસે ટકેથી ના હા ફાઇમલ કરી નાખી. મને પૈસે ટકેથી માણસથી મારા ઘરવાળા સાથે વાત ન કરવા દે, ફોન મારો ઝટી લે, પછી માનસિક ત્રાસી અતિ અમને મા દીકરીને દેવા માંડ્યા. પછી તોય અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા, પછી અમે કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી, અમારે અમારી ઘરે વહેવું જવું છે. ઘરે ગયા તો એ કહે કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા આવ્યા કે તમે ચાલો ત્યાં. એ કહે તમારું હજી કામ અધૂરું છે થોડુંક, એ કહે એ કામ પૂરું કરવાનું છે. મેં કીધું નહીં મારે નથી જવું. પછી મારી છોકરીને ત્યાં એને રાખી, એ કહે કે કૃપાને તો અમે આપશું જ નહીં કોઈ સમયે. એ કહે બરાબર એ અમારી જ છે, એ કે અમારે એને લગ્ન કરી દેવા છે, એની જિંદગીમાં ખુશિયા એટલી દેવી છે ને. એ કહે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા તો અમે મા દીકરી એમાં ફસાઈ ગયા. માને લઈ પૈસે ટકેથી લૂંટી અને મારી દીકરીને શરીરનીથી લૂંટી છે. ના કે તમારા છોકરા માથે આવી વિદ્યા છે એનું તમારે નિવેદ દેવા પડશે કે તમારે આ બકરા દેવા પડશે, બલિ ચડાવવી પડશે. એવી રીતના અમે એને 3 બોકડા દીધા, એવી રીતના અમે એકવાર 70,000 દીધા, એકવાર 31,000 દીધા, તે પછી એકવાર અમે 40,000 દીધા ને એકવાર અમે 20,000 દીધા. તે પછી મુકાભાઈએ તાંત્રિક વિદ્યા કરી, એનાથી ન થયું એટલે આ સુનિલભાઈ પાસે કરાવ્યું કે આ તમારું કામ બહુ અઘરું છે અને બહુ ભારે છે, એ કે આ વિદ્યા નીકળે એમ નથી. એ કે પછી મુકેશભાઈએ એટલા પૈસા લીધા કે એક વાયણું વાયરું એમાં 21,000 રૂપિયા લીધા. પછી એને એમ એવી રીતના અમને એ ભરમાવતા ગયા કે તમે અમારી ઘરે જે રોકાણા છો તો એ તમારી વસ્તુ છે, અમને બહુ હેરાન કરે છે. માસી એ કહે અમારું વાહન જેવું વાહન નથી હાલતું, ઘરમાં અમને સુખ શાંતિ મળતી નથી. એ કહે માસી એ કહે કે મારે ગાડી લેવી છે, એમ કરીને મને એને ગાડીના 50,000 પહેલાં લીધા. પછી આમ 5,000 ને 10,000 એમ તો માનસિક ત્રાસ કરીને ખૂબ લેતા ને લૂંટતા, અમને ઘર બહાર ન નીકળવા દેતા. અતિશ અમને મા દીકરીને હેરાન પરેશાન કરતા હતા, કેમ કે એને અમારી પરિસ્થિતિ જોઈ હતી કે અમારી મા દીકરીની આગળ પાછળ કોઈ છે ને, એને અમારો ખૂબ ગલત ફાયદો ઉપાડ્યો છે. તા મારી પાસે 1.5 લાખ રૂપિયા જેવું રોકડું હતું અને મારે બેંકમાંથી મેં 2 લાખ રૂપિયા જેવું ઉપાડ્યું છે. ઘણી વિધિ કરાવી છે અને અમે તો આ સુનિલભાઈ જે રાવળ છે ત્યાં તો અમે બહુ જ વિધિ કરાવવા ગયા છે. ત્યાં જ અમે બકરાની બલી એ લોકોએ જ કીધું હતું સુનિલભાઈએ કે નકર તમે બકરાની બલી નહીં આપો તો તમારો છોકરો તમે ગુમાવી બેસશો, તમારો છોકરાનું મૃત્યુ થઈ જશે, તમારો પતિ કોઈ દી તમને તેડવા નહીં આવે. એ કે અને આ તમારી છોકરીનું તો ઘર કોઈ દી નહીં બંધાય, કે તમે આ વિધિ નહીં કરો. વસ્તુ જ એટલી અઘરી છે તમારી પાસે 3 બકરાની, એ વિસાવદર સુનિલભાઈ રાવળ રહ્યા ને એ, અને એમાં તો એ સુનિલભાઈએ એમ કીધું કે એ વિધિમાં એ કે તમારે છે ને એ કે આ મારા એકથી કામ નહીં થાય, મારે અલગથી 3 ભૂવા તેડાવવા પડશે. તો એને બીજા ભૂવા નહીં તેડાવ્યા હતા, એક ભૂવાનું જે મને નામ આવડે છે દિનેશભાઈ રીબડિયા છે, એ ત્યાંના જ છે વિસાવદરના જ, અને બીજા એને જૂનાગઢથી તેડાવ્યા હતા. ત્યારે એને 2 બકરાની બલી ચડાવી એટલે મહિનો જેવું થઈ ગયું હશે. એમનું તો છૂટું થઈ ગયું છે મારી દીકરીનું, એટલે આ લોકો ગેરફાયદો ઉપાડતા હતા એની માથે. એની પાસે પૈસા નહોતા ને મારી પાસે પૈસા હતા, તો મને પૈસાથી આવી રીતના
પરેશાન ને હેરાશાન કરી નાખીને મારી દીકરીને ત્યાં રાખીને એને ન જોતા કામ કરાવ્યા મારી દીકરી પાસે. શું કામ કે મારી દીકરીને એમ કીધું કે મારી દીકરીનું છૂટું થઈ ગયું, એને 2 વર્ષનો ભાણિયો છે, કે રાધીએ એમ કીધું કે મારું છૂટું થઈ ગયું છે તો મારી પાસે મારી દીકરી છે એ કહે 2 વર્ષની, તો મારી મારા મુખા પાસે એવી વસ્તુ છે તો મારો ઘરવાળો એ કેમ કહે ને. અત્યારે હું ફોન કરું ને મારા ઘરવાળાને કે મારે મારી છોકરી રમાડવી છે અને મારે મારી છોકરી જોવી છે, તો તરત એ કે મારો ઘરવાળો આવે એ કહે. એટલે કૃપાને એવી લાલચ થઈ મારી દીકરીને કે હા મારા દીકરાનું મોઢું જોવા મળશે મને, તો એને આવી રીતના ભરમાવતા ગયા ભરમાવતા ગયા અને એનું શોષણ કરતા જ ગયા કરતા જ ગયા. અલગ 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 જગ્યાએ ખૂબ મારી દીકરીનું શોષણ કર્યું છે. હું આ વિજ્ઞાન જાથામાં આવી હું એટલું જ માગું છું કે અમને મા દીકરીને આ વિજ્ઞાન જાથાવાળા અને આ પોલીસવાળા બધાય અમને બે મા દીકરીને સારો ન્યાય અપાવે. મારી કોઈ ફેમિલી નથી. કે રાજકોટના એક ભોગનાર બહેન કે જેમને પોતાના પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા અને 3 વર્ષનો બાળક હતો એ એમના પતિ જોડે રહેતો હતો અને ઘર સંસારમાં કલેશ ચાલતા હતા અને પોતાનો જે ભાઈ હતો એ પણ તેમના પરિવારથી દૂર રહેતો હતો. તો આ દરમિયાન એક ભારતીબેન નામના વ્યક્તિ આવી અને એમને કહે છે કે તમારા પરિવારની અંદર તમારા કુટુંબમાં એક વળગાડ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે, એ વળગાડને તમારે દૂર કરવો પડશે. એ દૂર કરવા માટે મારા જમાઈ છે મુકેશભાઈ ભેસાણીયા કરીને, એ અમરેલીમાં રહે છે અને એ તમને આ દૂર કરી આપશે. આ મારફતે એમણે મુકેશ ભેસાણીયાનો સંપર્ક કરાવ્યો. ત્યારબાદ મુકેશ ભેસાણી સંપર્કમાં આવી મુકેશ ભેસાણીયા તેમના પત્ની રાધિકા બેન એ બંને એમણે અહીંયા અમરેલી ખાતે બોલાવી, એમને અલગ અલગ વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રકમ ઉઘરાવી, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ કરાવી, એમને પછી પૈસાની માંગણી કરીને પૈસા લીધા. ત્યારબાદ અમુક સમય બાદ એને એવું જણાવવામાં આવ્યું કે મુકેશ ભેસાણીએ કે મારા દ્વારા આ જે વળગાડ છે એ દૂર નહીં થઈ શકે, તો આની માટે મોટા ભવોનો સંપર્ક કરવો પડશે. આવું કહી અને વિસાવદર ખાતે સુનિલ રાવળ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો. ત્યાં જઈને પણ વિધિ તાંત્રિક વિધિ કરાર આવી અને ત્યાં પણ પૈસાની લીધી દીધી થઈ. ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રેબડિયા એમનો સંપર્ક કરાવ્યો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ. આમ અલગ અલગ મુકેશ ભેસાણીયા, રાધિકાબેન, ભારતીબેન, સુનિલ રાવળ અને દિનેશ રેબડિયા આ 5 લોકોએ અલગ અલગ સમયે તાંત્રિક વિધિના નામે અલગ અલગ સમયે અલગ રીતે પૈસા પડાવ્યા હતા. ત્યારબાદ જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ભોગનાર બેન એવું કહેવાયું કે તમારે આ તાંત્રિક વિધિમાંથી નિકાલ પ્રોપર લાવવો હોય અને તમારા બાળક છે એમને કંઈ નુકસાન ના થાય, તમારા બાળકનું જીવનું કોઈ જોખમ ના થાય, એ માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે. એટલું કહી એમને ધમકાવી ડરાવી અને એમની જોડે બળાત્કાર પણ ગુજાર્યો હતો, જેથી આ 5 લોકો સામે તથા 1000 અન્ય વ્યક્તિ સામે તપાસમાં જે બી ખુલ્લી આપે એ તમામ લોકો સામે બળાત્કાર, છેતરપિંડી, ઠગાય, મદદગારી, ગુનાહિત કાવતરું, લગતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 5 પૈકી 4 આરોપી તાલુકા પોલીસ દ્વારા હાલમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે અને અન્ય વ્યક્તિની શોધખોળ હાલમાં ચાલુમાં છે, આવીને તપાસ હાલમાં ચાલુમાં છે. એ ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. મીડિયાના મિત્રોના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગુ છું કે આ પ્રકારની કોઈપણ તાંત્રિક વિધિમાં ભૂવા ભવાય કે અન્ય કોઈપણ પ્રકારના લોભ લાલચમાં આવ્યા વગર કંઈ પણ પ્રશ્ન હોય તો કાયદાકીય રાહે મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ ટેકનોલોજીના માધ્યમથી એ નિકાલ લાવવો જોઈએ. આ પ્રકારના કોઈપણ ભૂવાના કે ધતિંગના કોઈપણ લોભ લાલચમાં આવવું જોઈએ નહીં. આ માટે લોકો જાગૃત થાય એ પણ હું અપીલ કરું છું. ગુજરાતમાં દર 15 દિવસ અને 20-25 દિવસની અંદર અંધશ્રદ્ધાનો જે બનાવ બને છે તેનાથી આપણું હૃદય દ્રવી ઉઠે છે. તાજેતરમાં અમરેલીના તાંત્રિક અને વિસાવદના રાવલદેવ સુનિલભાઈ નામનો ભૂવો છે, તેને રાજકોટની યુવતી અને તેની માતાને તંત્ર વિદ્યા અને અંધશ્રદ્ધાનો ભોગ બનાવી અને અમરેલીના તાંત્રિકે એનો હવસનો શિકાર બનાવી અને માતાની પાસેથી બંને ફૂટ પડીને આશરે 3 લાખથી વધુની રકમ પણ મોડવી ગઈ છે. તે સંબંધે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટના છે, માત્ર માતા છે એને પુત્ર પ્રેમ, એના ભોળું જોવાની ઈચ્છા અને માતા હતી એના પતિ સાથેની અણબનાવ અને પુત્ર છે અલગ રહેવા જતાં આ બધી વિકટ સમસ્યામાં અંધશ્રદ્ધામાં ફસાતા બરબાદીને આમંત્રણ આપ્યું અને એનો કરુણ અંજામ આવ્યો અને અંતે પોલીસ દફતરે ગુનો દાખલ કરવામાં આવ્યો. વિજ્ઞાન દાદાના કાર્યાલયે રૂબરૂ આવતા
એને સર્વ સમગ્ર માહિતી જાણી અને મદદરૂપાની ભાવનાથી અમરેલીના એસપી હેમંતકર સિંહ સાહેબે ખૂબ જ સહકાર આપ્યો. તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજી ચૌહાણ છે, તેમણે આ ડિટેક્ટ કરી અને 4 આરોપીને તાત્કાલિક અસરથી એને ધરપકડ કરવામાં આવી છે અને તેને કબૂલાત પણ આપી દીધી છે કે આ જે પીડિત યુવતી છે તેની સાથે એની પરવાનગી વગર જબરદસ્તીથી ભય બતાવીને શારીરિક સંબંધ બાંધ્યો છે. આ કરુણ કિસ્સાની અંદર માતા બિહાલ થઈ ગઈ, આર્થિક રીતે પાયમાલ થઈ ગઈ અને ભવિષ્યમાં આ બનાવનું પુનરાવર્તન ન થાય એટલા માટે વિજ્ઞાન જાથાએ આ આખો જે સત્ય હકીકત છે ઉજાગર કરેલ છે અને બોધપાઠરૂપ કિસ્સો એવો છે કે તમે કોઈપણ અંધશ્રદ્ધામાં ફસાવ તો બરબાદીને જ આમંત્રણ થાય છે. આવું ન થવું જોઈએ. આપણે 21મી સદીમાં વિહાર કરીએ છીએ અને એને અનુરૂપ આપણું વાણી વર્તન અને વ્યવહાર હોવા જોઈએ. એનાથી વિપરીત પરિસ્થિતિમાં આપણે આ માતા અને પીડિત વ્યક્તિ છે જે શારીરિક ભોગ બની છે અને પોતે સેક્ષકાંડમાં પણ એ સામેલ થઈ ગઈ આવો માત્ર અંધશ્રદ્ધાયુક્ત બનાવને કારણે થયું છે. આવી દારૂણ પરિસ્થિતિનું નિર્માણ ભવિષ્યમાં ન થાય એના માટે FIR આરોપીઓને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ વિશેષ તપાસ કરે છે. વિજ્ઞાન દાતા લોકોને અપીલ કરે છે કે તમે કોઈ તાંત્રિક કે એવા કહેવાતા કોઈ ઢોંગી હોય એમાં તમે જો આવી રીતે કોઈ પૈસાથી બે હાલ થયા હોય અથવા તમારી કોઈપણ વ્યક્તિ આમાં ભોગ બન્યું હોય તો ફરિયાદ કરવા આગળ આવે. વિજ્ઞાન દાતા સદૈવ લોકોને મદદ કરે છે.